નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને મિત્રો આપણે દર વખતે એ ખેડૂતોની મુલાકાત લઈએ છીએ અને કંઈક નવી માહિતી એ આપણા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, આજે આપણે વાત જે છે એ કરવાના છીએ કે ખેડૂતો જે છે એ દિવસ રાત એ મહેનત કરે છે, પણ મહેનતની સાથે કહેવાય ને કે ભાઈ હવે જે છે એ એકલા હાથે એ તાળી ન પડે, એટલા માટે એ મજૂરોની જે છે એ દિવસે દિવસે એ ઘટ એ વધતી જાય. માણસોને જે છે એ કહેવાય ને કે ભાઈ પૈસા આપવા છતાં જે છે એ મજૂર મળતા નથી. ત્યારે હવે જે છે એ આધુનિકતા તરફ જે આપણે હાલવું જ પડશે અને એમાં જે છે એ વિજ્ઞાનનો આપણે સાથ મળ્યો અને એના કારણે જે છે એ નવા નવા સાધનો એ ખેડૂતો વસાવતા જાય છે અને ખેતીમાં આપણે ઘણી બધી અનુકૂળતાઓ થતી જાય. તો એવો જ જે છે એ પ્રશ્ન હવે હમણાં જ થોડા સમયની અંદર આપણે આવવાનો છે, મગફળી ઉપાડવાનો. મિત્રો, મગફળી ઉપાડતી વખતે આપણે ગેંગો મળતી નથી, મજૂરો મળતા નથી, જેના કારણે જે છે એ ઘણી વખત વરસાદ આંબી જતો હોય અને જે છે આપણું સારોલું પાલો મગફળી આ બગડવાનો પ્રશ્ન રહેતો હોય. ત્યારે મિત્રો, હવે મોટાભાગના ખેડૂતો જે છે એ બળદની સાથે સાથે એ ટ્રેક્ટર પણ વસાવેલા જ છે. તો એ ટ્રેક્ટરની સાધન એક નવું સાધન જે આપણે હવે વસાવવું પડશે અને એ સાધન એટલે મગફળી ઉપાડવાનું સાધન, જેને આપણે ગ્રાઉન્ડનટ ડ્રિગર કહીએ છીએ. તો આ સાધન એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે અમારા મિત્ર ભરતભાઈ સાયણી અને એ અમારા જસદણની અંદર પોતાના કોઠાસૂઝથી આ ડિગર બનાવ્યું છે. મિત્રો, ભરતભાઈ પાસેથી જ આપણે જાણીએ કે આ ડિગર કેવી રીતનું કામ કરશે, ખેડૂતોને કઈ કઈ બાબતો માટે જે છે એ અનુકૂળ છે, કેટલા મજૂરોનો ઘટ જે છે એ આપણે એની અંદરથી એ કહેવાય કે ઓછા મજૂરોની અંદર કામ થઈ શકશે, કેટલું ડીઝલ જોશે અને એની અંદર જે છે એ મિત્રો સાથે સાથે વાત આપણે એ પણ કરવાની છે કે ભાઈ આની અંદર કયા કયા એવા ફીચર આપેલા છે કે જેથી કરીને એ આપણે એટલું બધું સરળ પડશે. મગફળી ઉપાડવા માટે આપણે બધા રાપ તો મારીએ જ છીએ, તો રાપની સાથે સાથે આ ડિગર જે છે એ કેવી રીતનું કામ કરે છે ભરતભાઈ પાસે જાણીએ. સૌ પ્રથમ ભરતભાઈનો પરિચય લઈએ. ભરતભાઈ, તમારું પૂરેપૂરું નામ? ભરતભાઈ ભીખાભાઈ છાયાણી, જસદણ. તમારો મોબાઈલ નંબર? 9998 088 087 087 087. આ અમારા ભરતભાઈ સાયાણીનો નંબર છે. ભરતભાઈ, તમે જે છે એ આ કહેવાય કે મગફળી ઉપાડવાનું મશીન આવું બનાવવાનો વિચાર તમને કેમ આવ્યો? મગફળી ઉપાડવાના મશીનમાં એવું છે સાહેબ, અત્યારે શું છે કે ખેડૂતને બધી બહુ માણસોની જાજી પ્રોબ્લેમો છે. પછી બીજા નંબરમાં ટ્રેક્ટરો હોય, હા બરાબર, પણ તોય છતાંય શું છે કે અમુક વસ્તુ નથી ટાઈમે થઈ શકતી, વરસાદના હિસાબે કોઈ પછી માણસો મજૂર મળે ને, એટલે શું છે અમુક વસ્તુ પછી બગડતી હોય તો છતાંય લેવાની હોય તો નથી લઈ. હા બરાબર, એટલે આપણે આ ડિગર મશીન બનાવ્યું છે. બરાબર છે, ડિગર મશીન તો ઘણી કંપનીઓ બનાવે છે, પણ આપણે આખું હાઇડ્રોલિક સિસ્ટમ બનાવ્યું છે. હાઇડ્રોલિક સિસ્ટમથી બનાવ્યું છે? હાઇડ્રોલિક સિસ્ટમ એટલા માટે આપેલી છે કે તમારું ડિફ્રેશન હોય અથવા માનો કે રોટાવેટર હોય, એટલે રોટાવેટરની ઉપર ડિફ્રેશન લાગેલું જોઈન્ટ ચોકડી જે ટીટીઓ ફ્રેમથી ફરે. હા બરાબર, હવે એના હિસાબે શું છે કે એને માનો કે આમાં 35 HP જોતું હોય, આમાં આમાં ડિપ્રેશન લાગે એટલે આમાં 45 HP જોઈ. બરાબર છે, કારણ કે ડિપ્રેશન એટલે શું છે ચોકડી થાય, ચોકડી થાય એટલે તમારી ગેર ટ્રેક્ટરને એટલે HP દબાવે. બરાબર, અને આપણે હાઇડ્રોલિક સિસ્ટમ બનાવ્યું છે. હાઇડ્રોલિક જે તે સમય આનાથી હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવવાથી શું ફાયદો થશે? હાઇડ્રોલિક સિસ્ટમમાંથી એક તો તમારે 10 HP ટ્રેક્ટર નાનું હોય તો હાલે, એટલે 35 નું ટ્રેક્ટર હાલે. હા હા બરાબર છે, બરાબર છે. પછી બીજા નંબરમાં હાઇડ્રોલિકમાં એવું થાય કે તમારે શેઠે તમે ઊભું રાખ્યું, ઉથલ મારી, અથવા તમે ટર્ન મારીને ઉભા રહ્યા, એટલે તમારું આ કન્વર્ટ ચાલુ રહે. બરાબર, અને ડિફ્રેશનમાં શું થાય કન્વર્ટ જે તમારું રેવલેશન પકડે પછી કન્વર્ટ તમારું ચાલુ થાય, એટલે અમુક ટકા માનો કે મતલબ હવે દેશી ભાષામાં તો 100 TW કહેતા હોય એટલે નીચે માંડવી રહી જાય. બરાબર છે, ટૂંકા છા હોય એટલે ખેડૂત ને શું થાય એ વચમાં ઉપાડે, કાંઈ ઉપાડે, એને કાંઈ ફેર ન પડ્યો, પૈસા વધારે દેતા ફેર નથી પડતો. બરાબર, એટલે આપણે હાઇડ્રોલિક સિસ્ટમ એટલે ગોઠવી છે કન્વર્ટ સતત ચાલુ રહે. બરાબર, તમે રાપ મૂકો તોય ભલે, ઊંચી રાખો તોય ભલે, કન્વર્ટ એની રીતે એનું કામ કર્યા રાખે. બરાબર, તમે રાપ મૂકો એટલે કન્વર્ટમાં તમે માન લો કે હવે કોથમી હોય એટલે કોથમી 9 થી 10 ઇંચની હોય. હા બરાબર, આવી તમે રાપ ઉપાડે એટલે એ તમારું કન્વર્ટ લઈ લે. હા બરાબર, એટલે માંડવી તો પછી તો લાંબી જવાની છે. હા બરાબર, એટલે કન્વર્ટના હિસાબે તમારે પછી 30 ની જાળી હોય, 28 ની હોય, હા હા, કે પછી 20 ની જાળી હોય. હા બરાબર, એમાં ઘોડાવાળી રાપ આવે. હા બરાબર, પછી હેમર હોય. હા બરાબર, તો પછી એમાં સીધી રાપ લાગે. બરાબર, અત્યારે આ ઘોડાવાળી રાપ, ઘોડાવાળી. બરાબર છે, એટલે કે જે
28 ની જાળી હોય કે 30 ની જાળી હોય તો એક માડે ના લે બરોબર જો તમે લાગટમાં હેમર વાવેલી હોય તો સીધી રાપજો સીધી રાપ ચડાવવા બરોબર હવે આની અંદર આ કામ કેવી રીતનું કરશે એ અમારા મિત્રોને તમે બતાવો કામમાં એવું છે હા પ્રતાપ કેમ ગયો પ્રેસ ચાલુ કર હા વા એક તો હું છે જો આ જે રહીને આ ટ્રેક્ટરમાં બે જોઈન્ટ આવે છે અથવા જોઈન્ટ બે ન આવતા હોય તો એક આપણે જે ઓઇલ નાખવાની જે ટેન્ક આવે ને એમાં એક પાઇપ એમાં દેવી પડે એટલે રિટર્ન ઓઇલ એમાં આવ્યું છે બરાબર હા અને જે સિસ્ટમ લાગેલી હોય ટ્રેક્ટરમાં તેમાં બે પાઇપ લાગેલી જાય તો એમાં બે લગાવી દો એટલે કામ પઈ જાય બરાબર છે અહીંયા જે છે એ ડાયરેક્ટ જે છે એના ઓલા બાવડા બાવડા લાગે આ ટોપલેન લાગે હા બરાબર પછી બીજા નંબરમાં આપણે શું છે ખેડૂને આ ખાલી પ્લેટ હોય ને એટલે ગાળા પડી જાય છે હા બરાબર એટલે આપણે શું છે સર્કલ મૂકીને ટૂંકમાં મતલબ જાડી આઈટમ કરીને ખેડૂને વાંધો ન આવે વાંધો ન આવે બરાબર હવે જે છે એ આપણે કેવી રીતનું કામ કરે છે જોઈએ હવે અત્યારે હું જે આપણે આ ડાયરેક્ટ કનેક્શન પ્રેસમાં આપેલું છે આ 10 HP નું કનેક્શન છે પ્રેસની ઉપર બરાબર હા આ 10 HP નું કનેક્શન ફેરવે છે હા હા બરાબર 10 HP નું ટ્રેક્ટર હાઈટ મતલબ આનો વજન આવે 370 કિલો 370 કિલો વજન જે ઉપાડી નો હા હા બરાબર એટલે એના હિસાબે તમારે 35 નું ટ્રેક્ટર જોઈએ બાકી અત્યારે આ જે ફેરવે છે 10 HP ફેરવે છે 10 HP ની મોટર જે છે ફેરવે છે બરાબર હવે આ કામ જે છે એ કેવી રીતનું કરશે આપણે જે છે એ અહીંયા મગફળી ઉપાડી બરાબર હવે રાપ દ્વારા જે છે એ અહીંથી ઉપાડશે જો મગફળી અહીંથી ઉપડે ને એટલે સીધી પાઇપમાં ચડી જાય પાઇપમાં સીધી કન્વર્ટમાં ચડી જાય ચાલુ કરો હા અહીંથી હું છે મગફળી ઉપડે એટલે સીધી પાઇપ પકડી લે પાઇપમાંથી સીધી કન્વર્ટમાં ચડી જાય એટલે કન્વર્ટથી પાછળ વહી જાય બરાબર છે આમાં કઈ કઈ સુવિધાઓ જે છે એ આપેલી છે આ જે રહ્યો ને આ ગરેડો આપેલો છે આમાં 4 ગરેડા લાગેલા હોય બરાબર આ મતલબ 10-15 mm નો ઝટકો મારે જો તમને ઝટકો મારેલો દેખાય છે હા હા ધ્રુજારી આવે હા ધ્રુજારી આવે એટલે તમારી માંડી હું છે ઉપાડીને ખખેરીને ધૂળ બધી ખરી જાય બરાબર છે પછી 2 છા હોય કે 3 છા હોય કે હેમર હોય હા હા બરાબર એની ટોટલ માંડવી અહીં પાછળ આવી જાય હા હા બરાબર છે અને પાછળ આ જે ગણો રહ્યો ને હા હા આ પાછળ જે ગણો રહ્યો ને એની અંદર વચમાં બધી ભેગી થઈ જાય એટલે સીધો પાળો થઈ જાય અહીંયા સીધો પાળો થઈ જાય સીધો પાળો થઈ જાય બરાબર છે એટલે ખેડૂને બીજો પ્રોબ્લેમ એ છે હા હા માણસો હોવા છતાં વાકા વાકા ઉપાડો એટલે એક તો બધાની કમરની તકલીફ એટલે આ લોકોનું જે ખપાડી હારી રાખે એટલે બે બાજુથી 5-5 ઇંચ લઈને બરાબર માગીને માથે પગ મારી દે એટલે સીધો બરાબર આખો પાળો જે છે એ બનતો જશે મતલબ સીધા પાથરા બની જાય પાથરો સીધો જ બનતો જશે સીધો પાથરો બની અને અને જે આ વ્હીલ જે છે એ કેવી રીતના છે વ્હીલમાં એવું છે તમારે જો હેમર માંડવી હોય ને તો આ વ્હીલમાં જે આ બોલ્ટ આપેલો છે આ બોલ્ટને ફેરવી નાખો એટલે ટાયર અંદરના ભાગમાં હોય જાય એટલે તમારે આ મતલબ હેમરમાં હાલે તો પાળા ઉપર હાલે પાળા ઉપર કોઈ નો સેટિંગ થતું હોય તો આ બોલ્ટ ખોલીને અને આમ ફેરવી નાખવાનું હા બરાબર એટલે હવે બીજું આ મગફળી ઉપાડવા માટે આ અત્યારે આ આનું કેપેસિટી કેટલી કેટલું કામ જે છે આ કરી શકે અત્યારે કેપેસિટીમાં એવું છે જો આ લોકો અત્યારે ખેડૂ અહીંયા ભેગા છે આ બાજુ બરાબર છે આ લોકો ટ્રેક્ટર વાળા જ છે હા બરાબર એની પાસે હાદીર આપવું છે પોતે કાયમી ટ્રેક્ટરની મજૂરી કામ જ કરે હા બરાબર છે ભાડા જ કરે હા બરાબર હવે અમુક માહિતી હવે જે પેલાની છે ઈ એને પૂછી જો પછીની માહિતી હું તમને આપું બરાબર અત્યારે મગફળીમાં તમે ખાલી રાપ મારો છો તો એ રાપ જે છે એ રાપ મારવામાં જે કેટલો સમય જે છે એ લાગે એક રાપ હોય 10 વીઘા આપણે કાઢવું હોય તો રાપમાં કેટલો સમય લાગે કેટલા મજૂરો લાગતા હોય અને આ ડિગરથી કેટલું કામ એ ભરતભાઈ પાસે જાણી આપણે રાપ મારવાની હોય ટ્રેક્ટરથી એટલે મજૂર ઓછામાં ઓછા 10 વીઘામાં 10 મજૂર જોઈએ 10 વીઘામાં 10 મજૂર હા એની અમે આ ડિગર મશીનમાં આપણે 3 મજૂરે 10 વીઘાની માંડી બપોર થાય તે ઉપાડી વાળી બપોર થાય ત્યાં જ જે છે એ તમે આનો ઉપાડી અને આખા પાળા જે છે કમ્પ્લીટ થઈ જાય પાત્રા કમ્પ્લીટ થઈ જાય 7 મજૂરનો ફાયદો પડે ને 7 મજૂરનો જે છે ફાયદો થાય છે અને બીજા નંબર હું તો એક તો મેઇન કમરની બધાને તકલીફ છે હા બરોબર છે એટલે કમરનું મગજ મારી જ નહીં કમરનું ટેન્શન હોય વાકું વળવાનું જ નથી થતું ક્યાંય એને બરોબર છે ખાલી જ્યારે માંડવી હુકાય એ ભર ભરીને થેસર ઉધર લઈ જાય ત્યારે જ એને વાકું વળવાનું ત્યાં સુધી વાકું વળવાનું જ નથી થતું એને બરોબર છે એટલે કે ટૂંકમાં જે આખી સિસ્ટમ જે છે એ કહેવાય કે ભાઈ એક આ આ આ ડિગર જે છે એક દિવસમાં કેટલી મગફળી ઉપાડી શકતું છે અને કેટલું જે છે એવું કરી હવે એ બધું આ ખેડૂ આ આખો દિવસમાં આપણે 20-30 વીઘા ખેતું મજૂર વાંહે 3 મજૂર હોય એટલે ઈ વાંહે 10 વીઘાની મજૂર તો ભેગી કર્યો ઈ 10 મજૂર ની જગ્યા બીજા જગ્યાએ કાઢી શકે ને 10 વીઘાની ખેત હા એની જે ટાઈમ વધે ઓલા પણ ટાઈમ ફાળવી શકે કામ કરી શકે આવડું આ મશીન જે છે ભરતભાઈ
ખેડૂતોને કેટલામાં તૈયાર થઈ જશે? ખેડૂતને અત્યારે આપણી પાસે સબસિડી સિસ્ટમ નથી. બરોબર સબસિડી સિસ્ટમ હોય તો અત્યારે શું છે, સબસિડી સિસ્ટમમાં 1,40,000 રૂપિયા છે. આપણે આ બીજું એક શરૂ કરજો. હા બોલો બોલો હનપાવીઓ. બીજું ચાલુ નહીં થાય પણ હવે કાંઈ વાંધો નહીં, પાઇપ લાંબી કરી. હા કાંઈ વાંધો, બધા પાઇપ લાંબી કરીને આ બાજુ લઈ લેતો બે. બીજામાં અનુભરતભાઈ કયો કેટલામાં આ ખેડૂતોને તૈયાર થાય ને તમે કેટલા? 1,20,000 ખેડૂતને અત્યારે આપી છે આપણે. 1,20,000 રૂપિયામાં જે છે તૈયાર થાય. જે બધી બીજી ઘણી કંપનીઓ બનાવે છે ડીગર, એ લોકોને કોઈને એકને 40 છે, એકને 45 છે, પછી જે જેની રીતે જે વહીવટ કરતા હોય. હા બરોબર છે. પણ બીજા નંબરમાં આપણે જેટલી વસ્તુ નાખેલી છે આમાં કઈ દાખલા તરીકે આ રહ્યા છે. હા સાહેબ દેખાડ્યું, ટોટલ બોલ ઇમ્પોર્ટેડ, હાઈ ટેમ્પરેચર બોલ. હા 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 બરોબર છે. હાઈ ટેમ્પરેચર બોલ, લોકલ બોલ નહીં. બરોબર. ખેડૂતને એક તકલીફ બી રહે, આમાં પાના બધા નંબર ના જ હોય. ટ્રેક્ટર હોય એટલે નંબર ના પાના તો હોય, એમાં આની ના પાને નહીં, આમાં જરૂર નહીં પડે. બરોબર. અને બધા હાઈ ટેન્શન ના બોલ. પછી બીજા નંબરમાં આજે પ્રતાપ બોલો, ગબ્બી બોલ વાળા પણ પીડ્યો લે. પછી આજે આની અંદર જે આવ્યો ને કન્વર ની અંદર બોલ. હા હા જો આજે આ કન્વર ની અંદર જે બોલ્ટ આવ્યો ને આ બોલ, એ ગબ્બી બોલ આવે. જે તે સમય તમારે 20 વર્ષ પછી ખોલવો હોય તો બોલ ખુલે, એની ગેરંટી. ટોટલ બોલ લોકલ એક આઈટમ નહીં. બરોબર. પછી આ આની અંદર આ મોટર જે છે એ તમે કઈ વાપરો છો ને કેવી રીતે? મોટરમાં શું છે સાહેબ, અત્યારે જે મોટર રહી ને આ બધી શિપની મોટરો છે, ઇન્ડિયન નહીં આવે છે. બરોબર છે. શિપની મોટરમાં શું થાય, શિપની મોટર લાઈફ ટાઈમ સુધી એને કોઈ દી કાંઈ થતું નથી. જોકે એ લોકોને કોઈ દી કાંઈ નથી થયું તો આપણે કોઈ દી કાંઈ નથી થવાનું. બરોબર. આ એનો બોલ્ટ આવે છે. હા હા. આ કન્વરમાં લાગેલો છે, મતલબ આ ડબ્બી બોલ્ટ આવે છે. હા હા. ડબ્બી બોલ્ટ એટલા માટે આ પેક થઈ ગયા પછી અંદર તમારે ધૂળ ન જાય. હા હા બરાબર. માટી ન જાય, પાણી ન જાય. હા હા હા. એટલે એના હિસાબે શું છે કે આ વસ્તુ તમારે ગમે ત્યારે ખોલવી ત્યારે ખુલે. બરાબર. પછી આ એમાં જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ને ત્યાં આપણે આ વાઇસર મૂકેલા છે. આ ટેમ્પરેચર વાઇસર છે જેની આની કેપેસિટી 10 ટનની છે. બરાબર છે. અને 10 ટનનું પ્રેશર આપો એટલે ટેપર આવે. હા બરાબર. 10 ટનનું પ્રેશર આપો એટલે આ સીધું થઈ જાય, પાછું મૂકો એટલે હતું એની પોઝિશનમાં આવી જાય. બરાબર છે. આ આઈટમ બધી શિપની છે, આપણી નથી. બરાબર છે. એનો ઉપયોગ જે છે આમાં તમે? એમાં બધું આપણે એનો જ ઉપયોગ કરીએ. જ્યાં જ્યાં જરૂર પડે છે, વાઇબ્રેટર થતું હોય, ધુજારી લેતું હોય, જે વસ્તુ ખુલવાની હોય એના બધી આપણે લોક નટો આપેલી છે. હા હા હા. સાહેબ અહીં દેખાડો. હા જો આ બધી, આ બધી વસ્તુ કેવી છે, ધુજારીની વસ્તુ છે. હા હા હા. તો આમાં બધી આપણે લોક નટો વાપરેલી છે. બરાબર છે. આ બધી આની અંદરની, પછી આની અંદર જે પેડિશન આવે, પેડિશનની અંદરની. હા હા. પછી અહીં જે મતલબ જ્યાં ધુજારી આવતી હોય આપણે બધી લોક નટું વાપરેલી, મતલબ સારી ક્વોલિટી વાપરેલી છે. બરાબર. આ આ જે છે એનું વજન 370 કિલો. 370 કિલો થાય છે. અને અંદર આ પટ્ટા જે છે, આ જે લોખંડની પટ્ટી છે, આ સિવાય આપણે મગફળી જ ઉપાડીએ, એની સિવાય બીજા કયા પાકો આની અંદર લઈએ? મગફળીમાં છે, પછી તમારે લસણ ઉપાડવું હોય તો લસણ ઉપડે છે, ડુંગળી ઉપાડવી તો ડુંગળી પણ ઉપડશે. પછી એમાં આપણે ચેનમાં આપેલી છે સિસ્ટમ. બરાબર છે. હા હા. કે જે તે સમય ના ખેડૂને પટ્ટી ચડાવવાની રહેશે. બરાબર છે. જો આમાં આપણે આમાં કોલરશીપમાં નાકા આપેલા જ છે, દ્વારિયા ચેનના. બરાબર. અત્યારે એક ને એક પટ્ટીમાં મૂકેલું છે. બરાબર છે. પછી એમાં પ્લેન પટ્ટી મૂકવાની છે, હાથ સાઈઝની. બરાબર. એટલે આની અંદર જે છે એ ટૂંકમાં કહેવાય કે ભાઈ ડુંગળી છે, બટેટા છે. બટેટાનો અનુભવ નથી સાહેબ આપણને, ડુંગળી અને લસણ એ તો નીકળે એટલે બટેટાની અંદર જ મોટા ભાગે આનો ઉપયોગ થાય. એ લોકોને બટેટાની ખેતી કઈ રીતે આપણે જોયેલી. હા હા બરાબર છે. એને બટેટા ઉપર રહેતા હોય, ડુંગળી અને લસણ શું છે કે મતલબ મર્યાદિતમાં હોય એટલે એ આપણને દેખાય. એ વસ્તુ આપણું કે થઈ શકે. બરાબર છે. બટેટું પછી ઊંડું હોય ને આને પછી અંદર જો ડૂબાડીએ તો પછી જમીન રેતાળ છે અને એની અંદર આનો ઉપયોગ કરે તો થઈ શકે. એમાં થોડોક આ ડિફરન્સ કંઈક થોડો ઘણો ફેરફાર કરવો તો થઈ શકે, કરવો પડે. બરાબર છે. હવે જે છે એ મિત્રો આપણે એ જાણવું છે ચાલુ કે આ મશીન જે છે ફરીવાર જે છે એક આ મશીન પણ જે છે એ શરૂ કર્યું છે. ભરતભાઈ તમારી પાસે જે આ મશીન અમારા ખેડૂત મિત્રોને જોવે તો આ ઓર્ડર જે છે એ કેટલા સમય પહેલાં તમને દેવો પડશે? ઓર્ડરમાં સાહેબ એવું છે, હવે અત્યારની સિઝન શું છે કે ફૂલ થવામાં તૈયારી છે. હા હા. અને હવેની સિઝનમાં તો શું છે કે પછી સંજોગ સમય એવા છે, બંધ કરી દે, પાઇપ બંધ છે બધી. હા હા. એટલે આ અત્યારે કમ્પ્લેટ ઓલરેડી કમ્પ્લેટ થઈ ગયેલું છે. આમાં સ્ટીકર બીકર બધા લાગી ગયા છે. બરાબર. એમાં બધા એમાં બાકી છે, અત્યારે ઓલરેડી બધા તૈયાર છે 2 દિવસની અંદર. પછી આમાં શું છે સાહેબ, અમુક વસ્તુ કેવી છે કે આ મેં તમને કેમ જે બતાવી, ફૂટબોલ છે કે આ બધી વસ્તુ, આ લોકલ વસ્તુ હોય ને તો તમને ફટકીમાં મળે, પણ આ વસ્તુ આપણે ગ્રાહકને દેવાની, હારી દેવાની, 2 દી મોડી દેવાની. બરાબર. ગ્રાહક જે તે સમય નટબોલ બાબતમાં
કે કોઈ વાઇબ્રેટરના હિસાબે કે કોઈ ફિનિશિંગના હિસાબે એમ કે ભાઈ તમારું કામ બોગસ છે, એ ધંધો આપણે નથી કરવો, બે દિવસ લેટ ભલે કરું. હા 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 બરાબર સરસ. ખેડૂત મિત્રો, તમને જે છે એ આ આપણા ડીગરની વાત કેવી લાગી? ભરતભાઈ જે છે એ પોતાના કોઠાસૂઝથી જે છે એ અમારા ખેડૂત છે, અને તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે ખેડૂતની ભાષા કેવી હોય. ખેડૂત જે છે એ કઈ કહેવાય ને કે ભાઈ એને તકલીફ વેઠી હોય એને જોયું હોય તો એમને જે છે એ ખ્યાલ જે છે રહેવાનો છે કે ભાઈ આમાં આવી 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 આવો પ્રશ્ન આવવાનો છે. તો ભરતભાઈ આપણે જે છે એ સરસ મજાની માહિતી એ આપને આ ડીગરને આપી. મિત્રો, તમે જે છે એ આ ડીગર ક્યાંય જોયું હોય તો ચોક્કસ અમને જે છે એ કમેન્ટ કરજો. તમે જે છે એ ક્યાંય કેવી રીતના જે છે એ પ્રશ્નો હોય છે અને વધારાના પ્રશ્નોની માહિતી માટે એ ભરતભાઈનો ફરીવાર આપણે નંબર લઈએ કે ભરતભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને જે છે એ કંઈ આ મશીન બાબતે કોઈને કંઈ પ્રશ્ન હોય તો એનો પણ પ્રશ્ન કરે, તમને જે છે એ આ ડીગર લેવા હોય તો ચોક્કસ જે છે એ આટકોટ જસદણ રોડ ઉપર સાયાણી અર્થ મૂવર એસપીએસ સ્કૂલની સામે ત્યાં જે છે આવેલું છે. મિત્રો, તમે ચોક્કસ જે છે એ ભરતભાઈ સાયાણીનો જે છે એ સંપર્ક કરજો. ભરતભાઈ તમારો નંબર 999-80-88-88-08-07 આ જે છે એ ભરતભાઈનો નંબર છે. સાથે સાથે મિત્રો તમને હેલ્પલાઇન નંબર પણ અમે આપી દઈએ, 97-57-45-9-71 97-57-45-9-71 ભરતભાઈને જે છે એ આ સંપર્ક કરી અને તમે ભરતભાઈને જે છે મળવાનો પ્રયત્ન કરજો. મિત્રો, તમને જે છે આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે એ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ખેડૂત મિત્રો, હમણાં જ જે છે આ સિઝન આવી રહી છે મગફળી ઉપાડવાની, તમે જે છે એ જ્યારે લઈ જાઓ અને વાપરો પછી જે છે અમને કહેજો કે ભાઈ ભરતભાઈનું કામ કેવું છે. ભરતભાઈ, તમે આજે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી કે ભાઈ આ જે છે એ ઘણા બધા મજૂરોનું જે છે એ કામ એ આ થતાં ઘણું બધું હળવું થશે અને આપણે જે છે સમય અને શક્તિ આપણી બચી શકશે. આવ્યું સરસ મજાનું જે છે એ ડીગર બનાવવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા જસદણની અંદર એક નવું આપણે કહેવાય કે હજી સુધી જસદણની અંદર આવા ડીગર કોઈ બનાવતું નહોતું અને એ તમે બનાવવાની શરૂ કરી આપણે પ્રથમ આઈડોલી બરાબર ચાલુ કર્યું અને એ બનાવવા બદલ અમારી કિસાન સફરની ટીમ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે ભાઈ તમે આવા નવા કામો અને આવા નવી જે છે એ નવી નવી વસ્તુઓ અમારા ખેડૂત મિત્રો માટે બનાવતા રહો. ભરતભાઈ, તમારો જે છે એ અમારી ટીમ વતી ફરીવાર જે છે આભાર માની અને ખેડૂત મિત્રોને કહીએ કે ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.